સુરત જિલ્લાના માંગરોળ ઉમરપાડા તાલુકામાં વરસાદ અને ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસ પણ ભારે વરસાદને લઈને કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેને લઈને ઓલપાડ તાલુકાનો ઓલપાડ કીમને છોડતો સ્ટેટ હાઈવે વંટોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વંટોલી કીમ તેમજ હાંસો ટંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ બૃહસ્પતિવારે પાણી ઓસરતા માર્ગ ફરી શરૂ કરાયો છે, જેને લઈને વાહન ચાલકોએ હસકારો લીધો હતો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી, જેને લઈને ઓલપાડ તાલુકાના કીમામલી બોલાફ કઠોદરા ઉમરાછી વડોલી સહિતના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ઓલપાડ કીમ સ્ટેટ હાઈવે પર વડોલી માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈને ઓલપાડ કીમ હાસોટ રોડ તરફ જતા વાહન ચાલકો અટવાયા હતા. જો કે વહેલી સવારથી કીમ નદીમાં પાણી ઓસરતા ઓલપાડ કીમ વડોલી માર્ગ પર પાણી ઉતરી રહ્યા છે, જેને લઈને વાહન વ્યવહાર શરૂ થયો છે. તો પાણી ઉતરતા લોકોએ હસકારો લીધો હતો. ભારે વરસાદ અને કીમ નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ઉભો પાક ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાનું પણ જણાવ મળ્યું છે, જે વહેલી તકે સર્વે કરે અને યોગ્ય વળતર મળે તેવી પણ માંગણી કરી છે. ઓલપાડ તાલુકાની અંદર જે ઉપરવાસની અંદર વાલિયા તાલુકામાં જે પાણી આવેલ છે, એના કારણે બોડોલી ઉમરાછી અણીટા બોલાવ ઇમામલી કઠોદરા જેવા ગામોની અંદર પાણી ફરી વળેલ અને એના કારણે અમારે ત્યાં ખેતીના પાકની અંદર ખૂબ નુકસાન થયેલ છે. તો અમે સરકાર આપના માધ્યમથી સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરાવે અને એની અંદર જે કંઈ શેરડી શાકભાજીના ડાંગરના જે પાકો છે એમાં જે નુકસાન ખેડૂતોને થયેલ છે તો એનું તાત્કાલિક સર્વે કરી અને સરકાર આર્થિક મદદ પૂરી પાડે એવી વિનંતી કરું છું. પાણી ઉતરી ગયેલ છે, હવે તો કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પણ ચાલુ થઈ ગયેલ છે. બે ગામો જે સંપર્ક વિહાણા જે બનેલા હતા એ ગામો પર વડોલી ઉમરાછી પણ હવે ધીમે ધીમે પાણી ઓછું થાય છે એટલે સંપર્ક થઈ શકે છે. પણ એના સાથે સાથે જે ગામોની અંદર પાણીની જે સમસ્યા હાલમાં પીવાની થશે તો એના માટે માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનો આપના માધ્યમથી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એઓ સતત અમારી સાથે 24 કલાકથી ખડે પગે ટેલિફોનિક અને ગઈકાલે પણ પોતે રૂબરૂ મુલાકાત લઈને ગયા છે અને પાણીની સગવડ પણ અમે તાત્કાલિક ટેન્કર મોકલી આપ્યા છે હાલમાં.